મિત્રો આગળના એપિસોડમાં આપણે જોયું સરેરાશ વિચલન વિચરણ અને પ્રમાણિત વિચલન વિશે આપણે અભ્યાસ કર્યો હવે આગળ જ્યારે આપણે બે વ્યક્તિઓના કોઈ સ્કિલ વિશે કમ્પેરિઝન કરવાની હોય છે ત્યારે આપણે ચલનાંકનો ઉપયોગ કરીએ છીએ ચલનાંક એટલે કે કોઅફિશિયન્ટ ઓફ વેરીએસન ચલલાંક શોધવા માટે આપણે ચલનાંકને સીવી વડે દર્શાવીએ છીએ અને સીવી બરાબર આપણી જોડે સૂત્ર છે એસ અપ એક્સ બાર ગુણ્યા સો એસ એટલે પ્રમાણિત વિચલન અને એક્સ બાર એટલે એનો મધ્યક એટલે ચલલાંક એસ અપ એક્સ બાર ગુણ્યા સોથી મળે છે એટલે કે ચલલાંક હંમેશા ટકામાં દર્શાવવામાં આવે છે અને જ્યારે બે વ્યક્તિ વિશેની કમ્પેરિઝન કરવાની હોય છે ત્યારે આપણે ચલનાંકનો ઉપયોગ કરીએ છીએ હવે એને લગતા આપણે કેટલાક દાખલા આગળ જોયા તો પંદર પોઈન્ટ ત્રણ એક્સરસાઇઝ જે આપણી છે ચલનાંકની છે એના માટે આપણે જોઈશું એમાં દાખલા નંબર એક છે કે નીચે આપેલી એ અને બી કયા સમૂહમાં છે તે બતાવવાનું છે નીચે આપેલી માહિતી પરથી બતાવો કે એ અને સ બીમાંથી કયા સમૂહમાં વધારે ચલનમાં છે તો આપણને સમૂહ એક માટે આપેલું છે એમાં વર્ગ છે દસથી વીસ વીસથી ત્રીસ ત્રીસથી ચાલીસ ચાલીસથી પચાસ પચાસથી સાહીઠ સાહીઠથી સિત્તેર સિત્તેરથી એંસી સામે સમૂહ એ માટે આપણને આવૃત્તિ આપેલી છે નવ સત્તર બત્રીસ તેત્રીસ ચાલીસ દસ અને નવ સમૂહ બી માટે આપણી જોડે છે દસ વીસ ત્રીસ પચીસ તેતાલીસ પીસ પંદર અને સાત હવે એના માટે આપણે સૌથી પહેલાં સમૂહ એ માટે જોઈશું મધ્યક અને આપણે સરેરાશ વિચલન પહેલાં શોધવું પડશે એટલે આપણે સૌથી પહેલાં સમૂહ એ માટે જોઈએ છે વર્ગ આપણી જોડે છે દસ વીસ દસથી વીસ વીસથી ત્રીસ ત્રીસથી ચાલીસ ચાલીસથી પચાસ પચાસથી સાહીઠ સાહીઠથી સિત્તેર સિત્તેરથી એંશી સામે આપણને આવૃત્તિ આપેલી છે નવ સત્તર બત્રીસ તેત્રીસ ચાલીસ દસ નવ આની મધ્ય કિંમત વર્ગની લઈએ તો દસ વત્તા વીસ ભાગ્યા બે એટલે પંદર વીસ વત્તા ત્રીસ ભાગ્યા બે પચીસ ત્રીસ વત્તા ચાલીસ ભાગ્યા બે એટલે પાંત્રીસ પચાસ વત્તા ચાલીસ એટલે નેવું ભાગ્યા બે પિસ્તાલીસ પચાસ વત્તા સાહીઠ એકસો દસ ભાગ્યા બે એટલે પંચાવન સાહીઠ વત્તા સિત્તેર એટલે એકસો ત્રીસ ભાગ્યા બે પાંસઠ અને સિત્તેર વત્તા એંસી એકસો પચાસ ભાગ્યા બે એટલે પંચોતેર આ દરેક વર્ગની સામે આપણને એની મધ્ય કિંમત મળશે આવૃત્તિઓનો સરવાળો કરીશું તો સાત નવ ને સાત સોળ સોળ ને બે અઢાર અઢાર ને ત્રણ એકવીસ એકવીસને નવ ત્રીસ ત્રણ વધ્યા ત્રણ ને એક ચાર ચાર ને ત્રણ સાત સાત ને ત્રણ દસ દસ ને ચાર ચૌદને એક પંદર એટલે કુલ આવૃત્તિ આપણી જોડે એકસો પચાસ થશે હવે આપણે ડીઆઈ લઈએ છીએ એક્સઆઈ માઇનસ એ અપોન સી આ રીતે આપણને ડીઆઈ મળશે તો એક્સઆઈ એટલે ચાલીસથી પચાસના વર્ગની મધ્ય કિંમતને આપણે સામે જીરો ધારીશું એને એમાંથી એના એક્સઆઈ એટલે પિસ્તાલીસ ઓછા ધારેલો મધ્ય પિસ્તાલીસ ભાગ્યા સી એટલે વર્ગ લંબાઈ દસ એટલે ઝીરો મળશે એ જ રીતે આપણને ત્રીસથી ચાલીસમાં માઇનસ વન વીસથી ત્રીસમાં માઇનસ ટુ દસથી વીસની અંદર માઇનસ ત્રણ મળશે જ્યારે પચાસથી સાહીઠની અંદર એક સાહીઠથી સિત્તેરમાં બે અને સિત્તેરથી એંસીમાં આપણને ત્રણ મળશે ડીઆઈ સ્ક્વેર લઈશું ત્રણનો વર્ગ નવ બેનો વર્ગ ચાર માઇનસ એકનો વર્ગ એક અને જીરોનો વર્ગ જીરો એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ હવે એફઆઈ અને ડીઆઈનો ગુણાકાર એફઆઈડીઆઈ આપણે શોધીશું તો નવ ગુણ્યા માઇનસ ત્રણ એટલે માઇનસ સત્યાવીસ સત્તર ગુણ્યા માઇનસ બે એટલે માઇનસ ચોત્રીસ તેત્રીસ બત્રીસ ગુણ્યા માઇનસ એક એટલે માઇનસ બત્રીસ તેત્રીસ ગુણ્યા જીરો એટલે ઝીરો એ જ રીતે ચાલીસ ગુણ્યા એક ચાલીસ દસ ગુણ્યા ચાર દસ ગુણ્યા બે વીસ નવ ગુણ્યા ત્રણ સત્યાવીસ હવે એફઆઈડીઆઈનો આપણે સરવારો કરીશું તો પ્લસ સરવારો આપણી જોડે થશે ચાલીસ વત્તા વીસ સાહીઠ સાહીઠ વત્તા સત્યાવીસ એટલે સિત્યાસી પ્લસ આવશે માઇનસનો સરવારો કરીશું તો સાત ને ચાર અગિયાર ને બે તેર એક વધ્યા ત્રણ ત્રણ છ એક સાત ને બે નવ એટલે સિત્યાસીમાંથી આપણે અહીંયા જોઈશું તો આપણે તાણું એટલે માઇનસ છ એફઆઈડીઆઈ મળશે માઇનસનો સરવારો તાણું થશે અને પ્લસનો સરવાળો સિત્યાસી થશે એટલે સીગમા એફઆઈડીઆઈ આપણને માઇનસ છ મળશે હવે એફઆઈડીઆઈ સ્કેર શોધીશું એટલે એફઆઈડીઆઈ ડીઆઈ સ્કેર જોડે ગુણીશું તો નવ ગુણ્યા નવ એક્યાસી સત્તર ગુણ્યા ચાર અડસઠ બત્રીસ ગુણ્યા એક એટલે બત્રીસ તેત્રીસ ગુણ્યા જીરો જીરો ચાલીસ ગુણ્યા એક એટલે ચાલીસ દસ ગુણ્યા ચાર ચાલીસ અને નવ ગુણ્યા નવ એટલે એક્યાસી હવે સીગમા એફઆઈડીઆઈ સ્ક્વેર એટલે એફઆઈડીઆઈનો સરવાળો કરીશું આપણે એક વત્તા આઠ નવ નવ બે અગિયાર અગિયાર એક બાર એક વધ્યા આઠ એક નવ નવ છ પંદર પંદર ત્રણ અઢાર અઢાર ચાર બાવીસ ચાર છવ્વીસ આઠ એટલે સીગમા એફઆઈડીઆઈ સ્ક્વેર આપણને બસ ત્રણસો ને બેતાલીસ મળશે હવે આગળ જોઈએ તો આપણી જોડે ધારેલો મધ્યક એ બરાબર પિસ્તાલીસ છે કુલ આવૃત્તિ એટલે એન એકસો પચાસ છે સીગમા એફઆઈડીઆઈ માઇનસ છ અને સીગમા એફઆઈડીઆઈ સ્ક્વેર ત્રણસો ને છાસઠ અને વગ લંબાઈ આપણી જોડે દસ છે તો હવે આપણે મધ્યકનું સૂત્ર મૂકીએ કે મધ્યક એનો મધ્યક એકસે બાર is ઇક્વલ ટુ એ પ્લસ sigma એફઆઈડીઆઈ અપોન એન ગુણ્યા સી એ એટલે પિસ્તાલીસ સીગમા એફઆઈડીઆઈ એટલે માઇનસ છ એટલે પિસ્તાલીસ માઇનસ છ ભાગે એકસો પચાસ ગુણ્યા દસ એટલે આપણી જોડે આવશે પિસ્તાલીસ ઓછા જીરો પોઈન્ટ ચાર જીરો કટ થશે ત્રણે ચલાઈશું એટલે ઉપર બે વસશે અને નીચે પાંચ વસશે ત્રણ ભાગ્યા એટલે આપણી જોડે વસ્તુ બે ભાગ્યા પાંચ એટલે જીરો પોઈન્ટ ચાર પિસ્તાલીસ ઓછા જીરો પોઈન્ટ ચાર કરીશું એટલે આપણને મળશે ચુમ્વાલીસ પોઈન્ટ છ એટલે મધ્યક એકસે બાર આપણને ચુમ્માલીસ પોઈન્ટ છ મળશે હવે પ્રમાણિત વિચલન આપણે શોધવું છે તો પ્રમાણિત વિચલન એનું પ્રમાણિત વિચલન સીગમા એ બરાબર આપણી જોડે સૂત્ર છે વગલંબાઈ સી વર્ગમૂરમાં સીગમા એફઆઈડીઆઈનો સ્ક્વેર ભાગ્યા એન માઇનસ સીગમા એફઆઈડીઆઈ અપોન એન હોલ સ્કવેર સી એટલે દસ વર્ગમૂરમાં સીગમા એફઆઈડીઆઈ સ્કવેર આપણે જોઈ ગયા ત્રણસો ને બેતાલીસ ભાગ્યા એકસો પચાસ માઇનસ છ ભાગ્યા એકસો પચાસ એટલે આપણી જોડે અહીંયા આવશે બે દસ ગુણ્યા બે પોઈન્ટ અઠ્યાવીસ માઇનસ છ ભાગે એકસો પચાસ કરીશું તો 0.2 પોઈન્ટ બે ઝીરો પોઈન્ટ આપણે ચાર મળશે ઝીરો પોઈન્ટ ચાર મળશે અને એનો વર્ક કરીશું એટલે ઝીરો પોઈન્ટ ઝીરો ચાર એટલે બે પોઈન્ટ ઝીરો ચોવીસ મળશે વર્ગમૂર બે પોઈન્ટ ચોવીસનું થશે એક પોઈન્ટ ચારસો છન્નું દસ ગુણ્યા એક પોઈન્ટ ચારસો છન્નું એટલે ચૌદ પોઈન્ટ છન્નું આપણી જોડે જવાબ આવશે હવે ચલલાંગ શોધવા માટે સીવી બરાબર સીગમાં એ એક્સ બાર ગુણ્યા સો સિગ્મા એ આપણે શોધ્યા ચૌદ પોઈન્ટ છન્નું ભાગ્યા ચુમ્બાલીસ પોઈન્ટ છ આપણી જોડે મધ્ય ગયો ગુણ્યા સો એટલે એનો જવાબ આપણને મળશે તેત્રીસ પોઈન્ટ ચોપન એટલે આપણી જોડે ચલનાંક તેત્રીસ પોઈન્ટ ચોપન આવ્યો કોનો તો પહેલાં અવલોકનનો પહેલાં ગ્રુપ એનો હવે એ જ રીતે ગ્રુપ બી માટે આપણે જોઈશું તો ગ્રુપ બી માટે આપણી જોડે છે અહીંયા કે વર્ગો દસથી વીસ એના એજ વીસથી ત્રીસ ત્રીસથી ચાલીસ ચાલીસથી પચાસ પચાસથી સાહીઠ સાઠથી સિત્તેર અને સિત્તેરથી એંશી સામે આપણને ગ્રુપ એની આવૃત્તિ આપેલી છે દસ વીસ ત્રીસ પચીસ તેતાલીસ પંદર અને સાત કુલ સરવારો કરીશું તો પાંચ ને ત્રણ આઠ આઠ ને પાંચ તેર ને સાત વીસ બે વધ્યા બે ને એક ત્રણ ત્રણ ને બે પાંચ પાંચ ને ત્રણ આઠ 8 ને બે દસ દસ ને ચાર ચૌદને પંદર એટલે એકસો ને પચાસ કુલ આવૃત્તિ થશે મધ્ય કિંમત આપણે શોધીએ તો દસ વત્તા વીસ ભાગ્યા બે એટલે પંદસ ભાગ્યા બે પંદર વીસ વત્તા ત્રીસ ભાગ્યા બે એટલે પચીસ આગળ આપણે જોઈ ગયા વર્ગ લંબાઈ દસ જેટલે દરેકમાં દસ દસ ઉમેરીશું એટલે આપણને મધ્યક મળશે એટલે આમ પંદર પચીસ પાંત્રીસ પિસ્તાલીસ પંચાવન પાસઠ અને પંચોતેર આ આપણને મધ્યક મળશે હવે ડીઆઈ શોધીશું તો પિસ્તાળીસની સામે આપણે જીરો ધારીએ છીએ એટલે હવે આપણી જોડે ડીઆઈ માટે સૂત્ર છે ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ એટલે ધારેલો મધ્યક એ આપણી જોડે પિસ્તાળીસ છે તો પાંત્રીસ ઓછા પિસ્તાળીસ ભાગ્યા દસ એટલે આપણને એક મળશે એ જ માઇનસ એક મળશે એ જ રીતે માઇનસ બે માઇનસ ત્રણ અને પચાસથી સાહીઠને વર્ગમાં એક સાહીઠથી સિત્તેરમાં બે અને સિત્તેરથી એંસીમાં ત્રણ આ રીતે આપણને ડીઆઈ મળશે હવે ડીઆઈ સ્ક્વેર શોધીશું માઇનસ ત્રણનો વર્ગ થશે નવ માઇનસ બેનો વર્ગ ચાર માઇનસ એકનો વર્ગ એક જીરોનો વર્ગ જીરો એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ એફઆઈ ડીઆઈ દસ ગુણ્યા માઇનસ ત્રણ માઇનસ ત્રીસ વીસ ગુણ્યા માઇનસ બે માઇનસ ચાલીસ ત્રીસ ગુણ્યા એક ત્રીસ ગુણ્યા જીરો જીરો ગુણ્યા એક એટલે તેતાલીસ પંદર ગુણ્યા બે એટલે ત્રીસ સાત ગુણ્યા ત્રણ એટલે એકવીસ હવે આનો સરવારો કરીએ તો પ્લસનો સરવારો કરીએ તો ત્રણ વત્તા એક ચાર ચાર ને ત્રણ સાત ને બે નવ એટલે ચોરાણું એ પ્લસનો સરવારો આવ્યો માઇનસનો સરવાળો કરીશું તો ત્રીસ વત્તા ચાલીસ સિત્તેર ને ત્રીસ સો એટલે 100 સો વત્તા ચોરાણું એટલે આપણી જોડે સીગમા એફઆઈડીઆઈ માઇનસ છ મળશે હવે સીગમાય એફઆઈડીઆઈ સ્ક્વેર એટલે એફઆઈનો ડીઆઈ સ્કવેર સાથેનો ગુણાકાર કરીએ આપણે તો દસ ગુણ્યા નવ નેવું વીસ ગુણ્યા ચાર એસી ત્રીસ ગુણ્યા એક ત્રીસ 25 ગુણ્યા જીરો પચીસ તેતાલીસ ગુણ્યા એક એટલે તેતાલીસ પંદર ગુણ્યા ચાર એટલે સાહીઠ સાત ગુણ્યા નવ એટલે તેસઠ આ આપણને મળશે હવે એફઆઈડીઆઈનો સ્કવેર કરીશ અરે એફઆઈડીઆઈ સ્કવેરનો સરવાળો કરીશું એટલે સીગમાં એફઆઈડીઆઈ સ્ક્વેર મળશે તેનો સરવાળો થશે ત્રણ વત્તા ત્રણ છ 9, ને આઠ સત્તર ને ત્રણ વીસ ને ચાર ચોવીસ ને છ ત્રીસ ને છ છત્રીસ ત્રણસો ને છાસઠ એ એફઆઈડીઆઈ સ્કેરનો આપણી જોડે સરવાળો આવ્યો હવે આપણે અહીંયા એની મધ્યક અને પ્રમાણિત વિચલનની ગણતરી કરીશું આપણે અહીંયા જોઈ લઈએ કે દારેલો મધ્યક એ પિસ્તાળીસ છે કુલ આવૃત્તિ એન એકસો પચાસ છે સિગ્મા એફઆઈડીઆઈ માઇનસ છ છે અને સિગ્મા એફઆઈડીઆઈ સ્કેર છાસઠ છે હવે આપણે આનો સરવાળો જોઈએ અહીંયા એક્સ બાર માટેનું સૂત્ર તો એક્સ બાર બરાબર બીનો છે એટલે એક્સ બાર બી લઈશું એ પ્લસ સીગમાં એફઆઈડીઆઈ અપોન એન ગુણ્યા સી એ એટલે પિસ્તાલીસ માઇનસ સીગમાં એફઆઈડીઆઈ છ આયા એટલે માઇનસ છ એન એકસો પચાસ એટલે ભાગ્યા એકસો પચાસ ગુણ્યા વગલંબાઈ સી એટલે દસ છ ભાગે એકસો પચાસ કરીશું એટલે આપણને આગળ જોઈએ એ પ્રમાણે 45 ઓછા ઝીરો પોઈન્ટ ચાર મળશે ઝીરો પોઈન્ટ પિસ્તાળીસ ઓછા ઝીરો પોઈન્ટ ચાર કરી ચુમ્વાળીસ પોઈન્ટ છ મળશે એટલે આગળ જેમ આપણે શોધ્યું કે એક્સ એ બાર એ પણ ચુમ્વાળીસ પોઈન્ટ છ આયા અને એક્સ બી બાર પણ ચુમ્માળીસ પોઈન્ટ છ આયા એટલે બંનેનો મધ્ય સરખો આવે છે હવે પ્રમાણિત વિચલન શોધીએ

છ ભાગે એકસો પચાસનો વર્ક કરીશું એટલે 0.2 પોઈન્ટ બે મળશે ઝીરો પોઈન્ટ બેનો વર્ક કરીશું એટલે ઝીરો પોઈન્ટ ઝીરો ચાર મળશે એટલે આપણી જોડે અને ત્રણસો છાસઠ ભાગે એકસો પચાસ એટલે બે પોઈન્ટ ભાગ્યા ઝીરો પોઈન્ટ ઝીરો ચાર એટલે દસ વર્ગમૂળમાં બે પોઈન્ટ ચાલીસ બે પોઈન્ટ ચાલીસનું વર્ગમૂળ થશે એક પોઈન્ટ ઓગણપચાસ એટલે દસ ગુણ્યા એક પોઈન્ટ ઓગણપચાસ કરીશું એટલે પંદર પોઈન્ટ ઓગણપચાસ આ સી બીનું પ્રમાણિત વિચલન આપણને મળ્યું હવે નો ચલનાંક તો બીનો ચલનાંક સીવી બરાબર સીગમાં બી x બાર 100 સો b એટલે એટલે બીનું પ્રમાણિત વિચલન આપણે જોયું પંદર ભાગ્યા એનો મધ્યક 44.6 પોઈન્ટ ગુણ્યા એટલે ચોત્રીસ મળ્યો એટલે આપણે અહીંયા જોઈશું કે સમૂહ એની અંદર પ્રમાણે ચલનાંક કેટલો આવેલો તો આપણે જોઈએ કે સમૂહ એમાં ચલનાંક આવે તો તેત્રીસ પોઈન્ટ ચોપન અને સમૂહ બીમાં ચલનાંક આપણને મળે છે 34.73 એટલે સમૂહ બીમાં ચલણ વધારે છે જેનો ચલનાંક વધારે એમાં ચલન વધારે હવે આવો જ એક આપણે બીજો દાખલો જોઈએ કે એક્સ અને વાયના નીચે આપેલા શેરના મૂલ્યો પરથી બતાવો કે કયા શેરના મૂલ્યમાં વધારે સ્થિરતા છે તો વધારે સ્થિરતા તેમાં હશે કે જેના ચલણાંક ઓછો હશે જેનો ચલણાંક ઓછો એમાં સ્થિરતા વધારે એક્સના અવલોકન આપણને આપેલા છે પાંત્રીસ ચોપન બાવન 56 છપ્પન અઠ્ઠાવન બાવન પચાસ એકાવન ઓગણપચાસ વાયના અવલોકન છે એકસો આઠ એકસો સાત એકસો પાંચ એકસો પાંચ એકસો છ એકસો સાત એકસો ચાર એકસો ત્રણ એકસો ચાર એકસો એક હવે સૌથી પહેલાં આપણે એક્સનો ચલનાંક શોધીશું પછી વાયનો ચલનાંક શોધીશું અને બંનેમાંથી જેનો ચલનાંક ઓછો હશે એમાં સ્થિરતા વધારે એવું નક્કી કરીશું તો એક્સના અવલોકન આપણને આપેલા છે પાંત્રીસ ચોપન બાવન ત્રેપન છપ્પન અઠ્ઠાવન બાવન પચાસ એકાવન અને ઓગણપચાસ હવે એક્સઆઈ માઇનસ એક્સ બાર કરવાના છે એટલે એક્સ સૌથી પહેલાં એક્સ બાર શોધવા પડશે એક્સ બાર માટે આપણી જોડે સૂત્ર છે સીગમાં એક્સઆઈ અપોન એન સીગમાં એક્સઆઈ એટલે અવલોકનનો સરવારો તો આ એક્સઆઈના અવલોકનનો સરવારો કરીએ તો પાંચ વત્તા ચાર નવ વત્તા બે અગિયાર ને ત્રણ

તો એક્સ બાર બરાબર આપણી જોડે સૂત્ર છે સીગમાં એક્સઆઈ અપોન એન પાંચસો દસ ભાગ્યા કુલ અવલોકન એટલે દસ બરાબર એકાવન આ એક્સ બાર આવ્યો એક્સ બાર મળ્યા પછી એક્સઆઈ માઇનસ એક્સ બાર અને એનો વર્ક કરી અને આપણે પ્રમાણિત વિચલન શોધીશું એટલે સૌથી પહેલાં એક્સઆઈ માઇનસ એક્સ બાર દરેકમાંથી એકાવન બાદ કરીશું પાંત્રીસ ઓછા એકાવન એટલે માઇનસ સોળ ચોપન ઓછા એકાવન ત્રણ બાવન ઓછા એકાવન એટલે એક ત્રેપન ઓછા એકાવન બે છપન ઓછા એકાવન પાંચ અઠ્ઠાવન ઓછા એકાવન એટલે સાત બાવન ઓછા એકાવન એટલે એક પચાસ ઓછા એકાવન માઇનસ એક એકાવન ઓછા એકાવન જીરો અને ઓગણપચાસ એક ઓછા એકાવન એટલે માઇનસ બે મિત્રો એક્સઆઈ માઇનસ એક્સ બારનો સરવારો હંમેશા ઝીરો આવે એટલે જો સરવારો કરીને ચેક કરી જોવાનું કે જો ઝીરો આવે છે તો આપણો એક્સ બાર પણ સાચો અને એક્સઆઈ માઇનસ એક્સ બાર પણ સાચા

એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર પાંચનો વર્ગ પચીસ સાતનો વર્ગ ઓગણપચાસ એકનો વર્ગ એક માઇનસ એકનો વર્ગ એક ઝીરોનો વર્ગ ઝીરો અને બેનો વર્ગ ચાર હવે આનો સરવાળો કરીએ આપણે અહીંયા તો છ વત્તા નવ ને એક સોળ ને ચાર વીસ ને પાંચ પચીસ ને નવ ચોત્રીસને એક પાંત્રીસ ને એક છત્રીસ ને ચાર ચાલીસ ચાર વધ્યા પાંચ ને ચાર નવ 9 bhe, 4, 15, 1 vade, 2 બે અગિયાર ને ચાર પંદર એક વધ્યા બે અને એક ત્રણ એટલે ત્રણસો ને પચાસ આ સીગમાં એક્સઆઈ માઇનસ એક્સ બારનો વર્ગ આવ્યો હવે પ્રમાણિત વિચલન શોધવા માટે આપણી જોડે સૂત્ર છે સીગમા બરાબર વર્ગમૂરમાં એક્સઆઈ માઇનસ એક્સ બારનો વર્ગ ભાગ્યા એન કારણ કે આમાં આવૃત્તિ આપેલી નથી એટલે અવર્ગીકૃત માહિતીનું પ્રમાણિત વિચલન માટે આપણી જોડે આ સૂત્ર છે સીગમા એક્સઆઈ માઇનસ એક્સ બારનો વર્ગ ભાગ્યા સીગમાં એક્સઆઈ માઇનસ એક્સ નો વર્ગ આપણે જોયો ત્રણસો પચાસ ભાગ્યા એન એટલે દસ એટલે વર્ગમૂળમાં પાંત્રીસ આવશે અને પાંત્રીસનું વર્ગમૂર પાંચ પોઈન્ટ એટલે હવે ચલનાંક માટે આપણી જોડે સૂત્ર છે સીગમાં પોન એક્સ બાર ગુણ્યા તો સીગમાં પ્રમાણિત વિચલન આપણે જોયું પાંચ પોઈન્ટ એક્સ બાર એકાવન ગુણ્યા એટલે આપણને અઠ્ઠાવન અઠ્ઠાવન આ સમૂહ નો મધ્યક મળ્યો અને પ્રમાણિત વિચ સી વિચલનાંક મળ્યો હવે એ જ રીતે વાય માટે આપણે જોઈએ તો વાયના અવલોકનનો આપણે સરવારો કરીએ અવલોકન આપણે જોયા કે એકસો આઠ એકસો સાત એકસો પાંચ એકસો પાંચ એકસો છ એકસો સાત એકસો ચાર એકસો ત્રણ એકસો ચાર અને એકસો એક છે હવે જો આનો આપણે અહીંયા સરવાળો કરીશું તો આઠ ને સાત 15 ને પાંચ વીસ 20 ને પાંચ પચીસ 25 ને છ 31 ને સાત 38 ને ચાર 42 ને ત્રણ પિસ્તાળીસ ને ચાર ઓગણપચાસ ને એક પચાસ પાંચ વધ્યા એટલે પાંચ અને અહીંયા ટોટલ એક વત્તા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ એટલે દસ પચાસ આ સેનો સીગમા એકસાઈ આવ્યા હવે મધ્યક માટે આપણી જોડે સૂત્ર છે કે એક્સ બાર ઇ વાય બાર ઇજ ઇક્વલ ટુ સીગમાં એક્સઆઈ અથવા વાયઆઈ એન તો સીખમાં વાયઆઈ આપવાને સીગમાં વાયઆઈ આપણી જોડે છે દસ પચાસ ભાગ્યા દસ એટલે એકસો પાંચ અને એ જ રીતે પ્રમાણિત વિચલન માટે સૂત્ર છે સીખમાં એક્સઆઈ માઇનસ એક્સ બારનો એન એક્સ બારનો વર્ગ ભાગ્યા એન એટલે અહીંયા આપણે જોઈશું કે સૌથી પહેલાં વાયઆઈ માઇનસ વાય બાર દરેકમાંથી એકસો પાંચ બાદ કરીશું

માઇનસનો સરવાર કર્યો તો માઇનસ ચાર વત્તા એક પાંચ પાંચ ને બે સાત ને એક આઠ અહીંયા પ્લસનો સરવાળો કર્યો તો ત્રણ વત્તા બે પાંચ ને એક છ છ ને બે આઠ માઇનસ અને પ્લસનો સરવાળો સરખો આવ્યો એટલે એક વાય વાયઆઈ માઇનસ બાર ઝીરો આવે એ ઝીરો આવવા જ જોઈએ હવે વાયઆઈ માઇનસ વાય બારનો કરીએ આપણે તો ત્રણનો વર્ગ નવ બેનો વર્ગ ચાર ઝીરોનો વર્ગ ઝીરો ઝીરોનો વર્ગ ઝીરો

આ ઓગણીસ ને ચાર ત્રેવીસ ને એક ચોવીસ અને પેલા સોલ હતા એના છ એટલે ચોવીસ ને છ ત્રીસ ત્રણ વધ્યા એટલે કુલ ટોટલ આપણું જોડે થશે ત્રણ ત્રીસ ટોટલ થશે અહીંયા એટલે આ ટોટલ ચાલીસ થશે ફરીથી જોઈએ આપણે કારણ કે સોલ હતા એટલે ત્રણ વધતા એક એટલે ચાર એટલે આ ત્રણસો પચાસની જગ્યાએ ચાલીસ સમજવા તમારે એક્સઆઈ માઇનસ એક્સ બારનો વખ ચાલીસ થશે હવે આપણે અહીંયા જોઈએ કે સીખમાં વાય બાર આ સી પ્રમાણિત વિચલન બરાબર સીખમાં એક્સઆઈ માઇનસ એક્સ બારનો વર્ગ ભાગ્યા એન એટલે વર્ગમૂળમાં સીખમાં એક્સઆઈ માઇનસ એક્સ બાર ચાલીસ ભાગ્યા દસ એટલે બે આ ચાલી એટલે ચાર અને ચારનું વર્ગમૂળ થશે બે ચલનાંક શોધીશું તો ચલનાંક સીવી બરાબર સીખમાં અપોન એક્સ બાર ઇન્ટુ સો એટલે બે ભાગે એકસો પાંચ ગુણ્યા સો એટલે આપણને મળશે એક પોઈન્ટ નવ હવે આપણે અહીંયા જોઈશું કે આ આનો ચલનાંક આપણી જોડે એક પોઈન્ટ નવ આવ્યો જ્યારે એક્સ બારનો ચલનાંક અગિયાર પોઈન્ટ અઠ્ઠાવન આવ્યો આપણે આગળ જોયું કે જેનો ચલનાંક ઓછો એમાં વધુ સ્થિરતા છે એટલે એક્સ અને વાય પૈકી વાયનો ચલનાંકનું મૂલ્ય ઓછું છે તેથી વાયના શેરમાં વધુ સ્થિરતા છે એવું કહી શકાય બરાબર આગળ જોઈએ આપણે કે અહીંયા એક કારખાનામાં બે શાખાઓ એ અને બીના કર્મીઓની આપેલા કર્મીઓના આપેલા માસિક વેતનની માહિતી નીચે પ્રમાણે છે તો વેતન મેળવનાર કર્મીઓની સંખ્યા શાખા એની અંદર પાંચસો છ્યાસી શાખા બીમાં છસો અડતાળીસ માસિક વેતનનો મધ્યક પાંચ હજાર બસો ત્રેપન રૂપિયા આનો પણ પાંચ હજાર બસો ત્રેપન રૂપિયા બંનેનો મધ્યક સરખો છે એનું વિચરણ છે સો અને એકસો એકવીસ તો આપણે જોવાનું છે એ અને બીમાંથી કઈ શાખા પોતાના કર્મીઓને વધારે રકમ માસિક વેતનના રૂપમાં આપે છે અને વ્યક્તિગત વેતનોમાં કઈ શાખા એ અને બીમાં વધારે ચલનીયતા છે એ આપણે નક્કી કરવાનું છે તો આના માટે આપણે આગળ જોઈએ કે શાખા એ માટે મધ્યક કેક્ષ બાર આપણી જોડે બાઉ પાંચ હજાર બસો ત્રેપન અને કર્મીઓની સંખ્યા આઠ આઠ પાંચસો છ્યાસી છે માટે શાખા એ દ્વારા ચૂકવાતી કુલ રકમ પાંચ હજાર બસો ત્રેપન ગુણ્યા પાંચસો છ્યાસી એટલે આપણને અહીંયા મળશે ત્રીસ લાખ ઇઠ્યોતેર હજાર બસો ને અઠ્ઠાવન આ આપણને ચૂકવાતી રકમ હોય હવે આનું વિચલન સીગમા સ્ક્વેર સો છે એટલે પ્રમાણિત વિચલન અહીંયા સીગમા બરાબર સોનું વર્ગમૂર

પાંચ હજાર બસો ને ત્રેપન માટે કર્મ અને કર્મીઓની સંખ્યા છસો અડતાળીસ છે એટલે શાખા બી દ્વારા ચૂકવાતી કુલ રકમ બરાબર પાંચ હજાર બસો ગુણ્યા છ હજાર છસો અડતાલીસ એટલે એ આપણને મળશે ચોત્રીસ લાખ ત્રણ હજાર નવસો ને રૂપિયા આનું વિચલન આપણને ચલનાંક આપણી જોડે એકસો એકવીસ છે આ સોનાથી એકસો એકવીસ છે માટે પ્રમાણિત વિચલન થશે વર્ગમૂરમાં એકસો એકવીસ એટલે અગિયાર એટલે ચાલનાંક સી પરા સીગમાં આપોને એક્સ બાર એટલે અગિયાર ભાગ્યા પાંચ હજાર બસો એટલે આપણી જોડે આવશે ઝીરો પોઈન્ટ ટૂંકમાં ઝીરો પોઈન્ટ વીસ કે એ ટાઈપમાં ઝીરો પોઈન્ટ વીસ આવશે વીસથી ઉપર આવશે એટલે આપણે અહીંયા જોઈશું કે શાખા બી પોતાના કર્મીઓના વાસિંગ વેતન વધારે ચૂકવે છે અને શાખા બીનો ચલનાંક એ કરતાં વધારે હોવાથી બી વધારે ચલનીય છે અહીંયા આપણે જોઈશું ઝીરો પોઈન્ટ વીસ સમથિંગ આવશે પહેલાંનું બરાબર છે હવે આગળ જોઈએ ચોથો દાખલો આપણી જોડે છે કે ટીમ એ દ્વારા એક સત્રમાં રમેલ ફૂટબોલ મેચના આંકડા નીચે આપેલા છે નોંધાવેલ ગોલની સંખ્યા જીરો એક બે ત્રણ ચાર છે અને સામે મેચની સંખ્યા આપણને આપેલી છે એક નવ સાત પાંચ ત્રણ તો ટીમ બી દ્વારા રમવામાં આવેલ મેચમાં બનાવેલ ગોલની સંખ્યાનો મધ્યક પ્રતિ મેચ બે અને ગોલની સંખ્યાનું પ્રમાણિત વિચલન એક પોઈન્ટ પચ્ચીસ હતા તો કઈ ટીમ વધારે સુસંગત માની શકાય એ આપણે નક્કી કરવાનું છે તો આપણે અહીંયા જોઈએ છે કે ટીમ એ માટે લઈએ તો એક્સાઈ જીરો એક બે ત્રણ ચાર અને એફઆઈ આપણી જોડે છે એક નવ સાત પાંચ અને ત્રણ જો એફઆઈ એક્સઆઈ કરીએ તો ઝીરો ગુણ્યા એક એટલે ઝીરો એક ગુણ્યા નવ નવ બે ગુણ્યા સાત ચૌદ ત્રણ ગુણ્યા પાંચ પંદર ચાર ગુણ્યા ત્રણ બાર હવે એફઆઈ એક્સઆઈનો વર્ગ એટલે એફઆઈને ફરીથી આપણે એક્સઆઈ જોડે ગુણીશું એફઆઈ એક્સઆઈને એટલે જીરો ગુણ્યા જીરો એટલે જીરો નવ ગુણ્યા એક એટલે નવ થશે બે ગુણ્યા ચૌદ એટલે અઠ્યાવીસ મળશે ત્રણ ગુણ્યા પંદર એટલે પિસ્તાલીસ મળશે ચાર ગુણ્યા બાર એટલે અડતાલીસ મળશે એટલે એન બરાબર પચીસ હશે ત્યારે સીગમા એફઆઈ એક્સઆઈ એટલે એફઆઈ એક્સઆઈનો સરવારો અને એન એટલે કુલ આવૃત્તિ તો પહેલાં કુલ આવૃત્તિ કરીએ તો નવ વત્તા એક દસ ને સાત સત્તર સત્તર ને પાંચ બાવીસ ને ત્રણ પચીસ એટલે એન પચીસ મળે સીગમા એફઆઈ એક્સઆઈ એટલે એફઆઈ એક્સઆઈનો સરવારો નવ વત્તા ચાર તેર તેર ને પાંચ અઢાર ને બે વીસ બે વધ્યા બે ને એક ત્રણ ને એક ચાર ને એક પાંચ એટલે પચાસ એટલે સીગમા એફઆઈ એક્સઆઈ પચાસ આવ્યા હવે એફઆઈ એક્સઆઈનો વર્ગનો સરવાળો આપણે કરીએ તો નવ ને આઠ સત્તર સત્તર ને પાંચ બાવીસ બાવીસ ને આઠ ત્રીસ ત્રણ વધ્યા ત્રણ વધતા બે પાંચ પાંચ ને ચાર નવ નવ ને ચાર તેર એટલે કુલ એકસો ને ત્રીસ આપણી જોડે આવ્યા હવે આપણે અહીંયા જોઈશું કે મધ્યક એક્સ બાર એનો મધ્યક એક્સ બાર એ બરાબર સીખમાં એફઆઈ એક્સઆઈ આપવાના એન એટલે પચાસ ભાગ્યા પચીસ એટલે બે મળશે હવે અહીંયા આપણે આનું વિચરણ શોધીશું તો વિચરણ એનું વિચરણ સીખમાં એનો વર્ગ બરાબર સીખમાં નો સ્ક્વેર આપવાનું એન માઇનસ સીખમાં એફઆઈડીઆઈ સ્ક્વેર સીખમાં એફઆઈડીઆઈનો સ્કવેર આપણે જો એકસો ત્રીસ ભાગ્યા પચીસ 50 સી પચાસ ભાગ્યા પચીસનો વર્ગ એફઆઈ એક્સઆઈ કહીએ કે એફઆઈડીઆઈ કરીએ બંને સરખું જ છે એટલે અહીંયા એફઆઈડીઆઈનો વર્ગ કહીએ કે નો વર્ગ લખીએ બંને સરખું જ છે એટલે એફઆઈએક્સઆઈનો વર્ગ એકસો ત્રીસ હતો એટલે એકસો ત્રીસ ભાગ્યા પચીસ ભાગ્યા પચાસ ભાગ્યા પચીસ એટલે પાંચ પોઈન્ટ બે ચાર એટલે એક પોઈન્ટ બે પ્રમાણિત વિચલન થશે વર્ગમૂરમાં એક પોઈન્ટ બે બરાબર એક પોઈન્ટ ઝીરો પંચાણું માટે ચલનાંક સીવી બરાબર સીગમા એ અપોન એક્સે બાર બરા ગુણ્યા સો એટલે એક પોઈન્ટ ઝીરો પંચાણું ભાગ્યા બે ગુણ્યા સો એટલે ચોપન પંચોતેર આપણને ચલનાંક મળશે એનો હવે ટીમ બી માટે જોઈએ તો મધ્યક એક્સ બાર બરાબર બે આપેલા છે પ્રમાણિત વિચલન એક પોઈન્ટ છે એટલે આપણે ચલનાંક સીવી બરાબર સીગમાં બી પોણ એક્સ બાર બી ગુણ્યા સો કરીએ તો એક પોઈન્ટ પચીસ ભાગ્યા બે ગુણ્યા સો એટલે આપણને મળશે બાસઠ પાંચ તો આપણે અહીંયા જોઈશું ટીમ ટીમ એનો ચલનાંક બી કરતા ઓછો છે માટે ટીમ એ વધારે સુસંગત છે બરાબર હવે અહીંયા આપણે પાંચમો એક દાખલો જોઈએ આનો કે પચાસ વનસ્પતિ ઉત્પાદનોની લંબાઈ એક સેન્ટીમીટરમાં અને વજન વાય ગ્રામમાંનો સરવાળો અને વર્ગોનો સરવારો નીચે આપેલો છે સીગમાં એક્સઆઈ કુલ અવલોકનોનો સરવાળો બસો બાર છે એના વર્ગોનો સરવાળો સીગમાં એક્સઆઈ સ્કવેર સીગમાં બરાબર એકથી પચાસ એનો કે કુલ પચાસ અવલોકન છે નવસો બે પોઈન્ટ આઠ સીગમાં વાય એટલે વજનનો સરવાળો આઈજ ઇક્વલ ટુ વન ટુ ફિફ્ટી એટલે કે પચાસ અવલોકન છે કુલ બરાબર બસો બાર વાયઆ સ્ક્વેર એટલે વજનના વર્ગોનો સરવારો બરાબર ચૌદ એક હજાર ચારસો અને સત્તાવન પોઈન્ટ છ તો શેમાં ચલન વધારે ચલન છે લંબાઈમાં કે વજનમાં એ આપણે નક્કી કરવાનું એટલે બંનેનો ચલનાંક શોધીશું લંબાઈ અને વજનનો એમાંથી જેમાં વધારે ચલનાંક આવશે વધારે ચલનમાં છે તેમ આપણે કહીશું તો આપણે જોઈએ સૌથી પહેલાં કે લંબાઈ માટે એક્સ વાપર્યું છે તો એક્સનો ચલનાંક શોધીએ તો એક્સ આપણે એક્સ બાર બરાબર એક્સનો ચલલાંક છે એટલે અહીંયા આપણે એક્સ લખીએ છીએ એક્સ આઈ અપોન એન બરાબર બસો બાર સીખમાં એક્સાઇ બસો બાર અને કુલ અવલોકન પચાસ છે બસો બાર ભાગ્યા પચાસ એટલે ચાર પોઈન્ટ ચોવીસ મળશે આપણને એ જ રીતે વિચરણ સીખમાં એક્સક્વેર બરાબર સીગમાં એક્સાઇઝ સ્ક્વેર આપવાના માઇનસ સીખમાં એક્સાઇઝ અપોન એન હોલ સ્ક્વેર સીગમાં એક્સાઇઝ સ્ક્વેર આપણી જોડે થશે આપણે આગળ જોયું કે સીગમાં એક્સાઇઝ સ્ક્વેર કેટલા હતા તો સીગમાં એક્સાઇઝ સ્ક્વેર આપણી જોડે નવસો બે પોઈન્ટ આઠ આપેલા છે એનો અહીંયા ઉપયોગ કરીએ તો નવસો બે પોઈન્ટ આઠ ભાગ્યા પચાસ કુલ અવલોકન માઇનસ એક્સ એકસાઈ બસો બાર આપેલા છે તો બસો બાર ભાગ્યા પચાસ નો વર્ક નવસો બે પોઈન્ટ આઠ ભાગ્યા પચાસ કરીશું એટલે અઢાર પોઈન્ટ જીરો છપ્પન મળશે માઇનસ બસો બાર ભાગ્યા પચાસ કર્યા એટલે આપણે જોયું કે ચાર પોઈન્ટ ચોવીસ મળે છે અને ચાર પોઈન્ટ ચોવીસનો નો વર્ક એટલે આપણને મળશે અઢાર પોઈન્ટ જીરો છપ્પન માઇનસ ચાર પોઈન્ટ ચોવીસનો વર્ગ સત્તાવન પોઈન્ટ સત્તાણું નવ હજાર સાતસો કરીશું તો આપણને મળશે જીરો સાતસો ચોર્યાસી માટે પ્રમાણિત વિચલન બરાબર વર્ગમૂળમાં સિગ્મા એક્સક્વેર એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો સાતસો વર્ગમૂળ એટલે ઝીરો પોઈન્ટ અઠ્યાવીસ કારણ કે અઠ્યાવીસનો વગ સાતસો ચોર્યાસી થાય એટલે ઝીરો પોઈન્ટ ઝીરો સાતસો ચોર્યાસીનું વગમૂળ થશે જીરો પોઈન્ટ અઠ્યાવીસ હવે આપણે ચલનાંક શોધીએ તો ચલનાંક સીવી બરાબર આપણી જોડે સૂત્ર છે સિગ્મા એક્સ અપોન એક્સ બાર ગુણ્યા સો એટલે એનું પ્રમાણિત વિચલણ આપણે જોયું જીરો પોઈન્ટ અઠયાવીસ ભાગ્યા ચાર પોઈન્ટ ચોવીસ ગુણ્યા એટલે આપણને છ પોઈન્ટ સાહીઠ મળશે આ એક્સનો ચલણાંક મળ્યો એ જ રીતે વજન વાય માટે આપણે અહીંયા જોઈએ તો વજન વાય માટે એક્સ બાર બાર બરાબર સીગમાં વાયા પોન એન બરાબર બસો એકસઠ ભાગ્યા પચાસ અવલોકન પચાસ છે બરાબર પાંચ પોઈન્ટ બાવીસ એટલે આપણને વાયનો ચલનાંક પાંચ પોઈન્ટ બાવીસ મળશે વજનનો હવે વિચારણ સિગ્મા વાય સ્ક્વેર ઇજિક વળવું સીગમાં વાયઆઈ સ્ક્ર અપોન એન વાયઆઈ અપોન એનનો વર્ગ એટલે એક હજાર ચારસો સત્તાવન છ ભાગ્યા પચાસ વાયઆઈ એટલે બસો એકસઠ ભાગ્યા પચાસનો વર્ગ બરાબર ઓગણત્રીસ પોઈન્ટ એકસો બાવન પાંચ પોઈન્ટ બાવીસનો વર્ગ पॉइंट एक सौ बावन माइनस सत्यावीस पॉइंट बेहज चार सौ चौरिया एल चौरीस चौरिया सी बराबर जो आंदी बात बाकी करिए तो अपन मल से एक पॉइंट नेव छ प्रमाणित विचलन सिग्मा वाई बराबर थे वर्गमूर में एक पॉइंट नेव छ छत्स बराबर एक पॉइंट साड़ीस सत्ताणु एट के सीवी बराबर वाय सौ એક પોઈન્ટ સાડત્રીસ સત્તાણું ભાગ્યા બા પાંચ પોઈન્ટ બાવીસ ગુણ્યા સો બરાબર છવ્વીસ પોઈન્ટ તેતાલીસ એટલે સ્પષ્ટ છે કે આપણે જોયું વજનનો ચલનાંક કેટલો હતો અહીંયા આગળ તો જો વજનનો ચલનાંક આપણી જોડે છ પોઈન્ટ છાસઠ આપણે લંબાઈનો અને વજનનો ચલનાંક આવ્યો છવ્વીસ પોઈન્ટ એટલે વજનનો ચલનાંક એ લંબાઈના ચલનાંક કરતાં વધારે છે તેથી વજનમાં વધારે ચલનમાં છે એવું કહી શકાય આમ જેનો ચલનાંક વધારે વધારે ચલનમાં અને જેનો ચલનાંક ઓછો એ ઓછા ચલનમાં છે એવું આપણે કહી શકીશું હવે આપણે જોઈએ છેલ્લું સ્વાધ્યાય સ્વાધ્યાય પંદર તો સ્વાધ્યાય પંદરની અંદર પહેલો દાખલો જુઓ કે આઠ અવલોકોનો મધ્યક અને વિચરણ અનુક્રમે નવ અને નવ પોઈન્ટ પચીસ છે જો આમાંથી છ અવલોકનો છ સાત દસ બાર બાર અને તેર હોય તો બાકીના બે અવલોકનો શોધો એટલે આમાં મિસિંગ છે બે અવલોકાનો આપણને ખબર નથી એ બે અવલોકાનો કયા છે એ આપણે શોધવાનું છે સૌથી પહેલાં આપણે દારી લઈશું કે ધારો કે બે અવલોકાનો એ અને બી છે એટલે કુલ અવલોકન આપણી જોડે કયા કયા થયા તો છ સાત દસ બાર બાર તેર એ અને બી આટલા કુલ અવલોકન થશે એટલે કેટલા અવલોકન થશે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ એટલે કુલ આઠ અવલોકન થશે એટલે એન બરાબર આઠ થશે એન આઠ થશે હવે એક્સ બાર તો એક્સ બાર બરાબર આપણી જોડે સૂત્ર છે સીગમાં એક્સઆઈ અપોન એન સીખમાં એક્સઆઈ એટલે અવલોકનનો સરવારો એટલે આ બધા જ અવલોકનનો આપણે સરવારો કરીએ તો છ વત્તા સાત વત્તા દસ વત્તા બાર વત્તા બાર વત્તા તેર વત્તા એ વત્તા બી ભાગ્યા આઠ તો સરવાળો આપણી જોડે થશે છ વત્તા સાત તેર તેર ને દસ તેવીસ ત્રેવીસ ને બાર પાંત્રીસ ને બાર સુતાલીસ ને તેર સાહીઠ એટલે સાહીઠ વત્તા એ વત્તા બી આ આપણને મળશે અને સીગમાં એક્સ બાર આપણી જોડે બોતેર છે તો આગળ આપણે જોઈએ કે બોતેર બરાબર સાહીઠ વત્તા એ વત્તા બી એનો અર્થ કે એ વત્તા બી બરાબર બોતેર ઓછા સાહીઠ એટલે બાર હવે સીગમાં એક્સ બાર જોઈએ સીગમાં એક્સ બાર એટલે સીગમાં એક્સઆઈ સ્ક્વેર અપોન એન માઇનસ સીગમાં એક્સાઇ અપોન એન હોલ સ્ક્વેર વિચરણ શોધવું છે વિચરણને સીગમાં સ્ક્વેર વડે દર્શાવીએ છીએ કારણ કે પ્રમાણિત વિચરણને સીગમાં કહીએ છીએ તો સીગમા સ્કેર બાર ફરી સૂત્ર જોઈ લઈએ સીગમાં એક્સાઇઝ સ્કવેર આપવાન એન માઇનસ સીગમાં એક્સાઇ આપવાન એનનો વર્ગ વિચારણ આપણને આપેલું છે નવ પોઈન્ટ પચીસ સીગમા એક્સાઈ સ્કેર એટલે અવલોકનના વર્ગોનો સરવાળો અવલોકનો આપણી જોડે છ છે તો છનો વર્ગ છત્રીસ સાતનો વર્ગ ઓગણપચાસ દસનો વર્ગ સો બારનો વર્ગ એકસો ચુમ્માલીસ બારનો વર્ગ એકસો ચુમ્માળીસ તેરનો વર્ગ એકસો વત્તા એ સ્કવેર વત્તા બી સ્ક્વેર જેવી અવલોકનો ભાગ્યા કુલ અવલોકનો એટલે એન ઓછા સીગમા એક્ન એન સીગમા એક્સઆપોન એન આપણને આપેલા છે મધ્ય કેટલો આપેલો છે નવ એટલે નવ લઈશું અહીંયા એટલે નવ નો વર્ગ તો સાત પોઈન્ટ નવ અને અહીંયા અવલોકનના વર્ગોનો સરવાળો આપણે અહીંયા કરીશું તો અહીંયા આપણને કેટલા મળશે તો જો છત્રીસ વધતા ઓગણપચાસ વત્તા સો વત્તા એકસો ચુમ્બાળીસ એકસો એકસો કરીએ તો છ ને નવ પંદર પંદર ને ચાર ઓગણીસ ઓગણીસ ને ચાર ત્રેવીસ ત્રેવીસ ને નવ બત્રીસ ત્રણ વધ્યા ત્રણ ને ત્રણ છ છ ને ચાર દસ દસ ને ચાર ચૌદ ચૌદ ને ચાર અઢાર અઢાર ને છ ચોવીસ ચાર વધ્યા બે શેષ વચ્ચે બે વત્તા એક ત્રણ ત્રણ વત્તા એક ચાર ચાર વત્તા એક પાંચ પાંચ વત્તા એક છ એટલે છસો ને બેતાળીસ વધતા એ સ્ક્વેર બી સ્ક્વેર અને એન આપણી જોડે જો અહીંયા આપણે જોયું કે એન કેટલા આપણને આપેલા છે તો એન આપણી જોડે આઠ છે એટલે આને આઠ વડે આપણે ગુણવાના છે તો નવ નવ પોઈન્ટ પચીસ ગુણે આઠ કરીશું એટલે આપણને ચુંબોતેર મળશે અહીંયા છસો બેતાળીસ વત્તા એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર એક્યાસી ગુણ્યા આઠ કરીશું એટલે છસોને મળશે એટલે એ સ્ક્વેર અને ચુંબોતેરને આપણે છસો 648 છસો આપણે કરીએ એટલે માઇનસ છ વધે અને આ ચુંબોતેર આ બાજુ જે આ બાજુ આવશે એટલે માઇનસ છ વત્તા ચુંબોતેર એટલે માઇનસ એંસી એટલે આપણી જોડે થશે એ સ્ક્વેર બી માઇનસ એંસી માટે એ સ્ક્વેર વત્તા હવે એ વત્તા બી બરાબર બાર છે એટલે બી બરાબર બાર ઓછા એ આમાં મૂકીએ તો એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેરની જગ્યાએ બાર ઓછા એનો વર્ગ ઓછા એસી બરાબર જીરો સાદુ રૂપ આપણે આપી દઈએ તો અહીંયા એ સ્ક્વેર વત્તા બારનો વર્ગ થશે એકસો ચુમ્માલીસ માઇનસ બાર દુ ચોવીસે વત્તા

બરાબર હશે ત્યારે બી બરાબર ચાર થશે અને એ બરાબર ચાર હશે ત્યારે બી બરાબર આઠ આવશે એનો અર્થ કે બાકીના બે અવલોકનો આઠ અને ચાર છે એટલે આ રીતે આપણને મિસિંગ જો અવલોકન હોય તો એના પરથી આપણને બે અવલોકનો આપણે શોધી શકીએ છીએ આવો જ બીજો એક દાખલો આપણે અહીંયા જોઈએ દાખલા નંબર બે છે કે સાત અવલોકનોના મધ્યક અને વિચરણ અનુક્રમે ત્રણ અને સોળ છે જો આમાંથી પાંચ અવલોકનો બે ચાર દસ બાર ચૌદ હોય તો બાકીના બે અવલોકનો શોધો સાત અવલોકનો આપેલા છે બે ચાર દસ બાર અને ચૌદ અને બે અવલોકન આપેલા નથી એ બે અવલોકનો આપણે એ અને બી લઈએ એટલે કુલ અવલોકનો આપણી જોડે થશે બે ચાર દસ બાર ચૌદ એ અને બી આમ કુલ સાત અવલોકનો આપણી જોડે છે એનો મધ્યક આપણી જોડે ત્રણ અને વિચરણ સોલ છે મધ્યક માટે આપણી જોડે સૂત્ર છે સીગમા એક્સાઈ અપોનેન સિગ્મા સીગમા એક્સઆઈ એટલે અવલોકનનો સરવારો એટલે બે વધતા ચાર વધતા દસ વધતા બાર વધતા ચૌદ એ બી ભાગ્યા સાત મધ્યક આપણને આપેલો છે મધ્યક આપણી જોડે છે આઠ

આપણને મળશે બેતાલીસ વત્તા એ વત્તા બી તો એ વત્તા બી બરાબર છપ્પન ઓછા બેતાલીસ એટલે છ ઓછા બે ચાર પાંચ ઓછા ચાર એટલે એક એટલે એ વત્તા બી બરાબર ચૌદ મળશે એનો અર્થ કે બી બરાબર એને આ સાઈડ લઈ જઈએ તો ચૌદ ઓછા એ આપણને બીની કિંમત મળશે હવે આપણે અહીંયા વિચરણ જોઈએ છે તો વિચરણ આપેલું છે આપણને અહીંયા વિચરણ આપેલું છે વિચરણ કેટલું આપેલું છે તો સોલ આપેલું છે વિચરણ એટલે કે વિચરણ બરાબર સિગ્મા સ્ક્વેર બરાબર આપણી જોડે સૂત્ર છે સિગ્મા એક્સાઇઝ સ્કવેર અપોન એન માઇનસ સીગમાં એક્સઆઈ અપોન નો વર્ગ તો અહીંયા વિચરણ એટલે સોલ બરાબર સિગ્મા એક્સાઇઝ સ્કવેર એટલે અવલોકનના વર્ગોનો સરવારો તો અવલોકનો આપણને બે આપ્યા છે એટલે બેનો વખ થશે ચાર અને ચારનો વખ થશે સોળ એટલે બેનો વખ ચાર વધતા સોળ એ જ રીતે આપણને અવલોકન બીજા છે દસનો વખ સો બારનો વખ ચુમ્બાળીસ એટલે અહીંયા આપણે લખીશું દસનો વખ સો અને બારનો વખ ચુમ્બાળીસ વધતા ચૌદનો વખ થશે એકસો છન્નું વધતા એ સ્કવેર બી સ્ક્વેર આ આપણી જોડે આવશે એટલે બેનો વર્ગ ચાર વધતા ચારનો વર્ગ સોળ વધતા દસનો વર્ગ સો વધતા બારનો વર્ગ એકસો ચુમ્માલીસ ચૌદનો વર્ગ એકસો છન્નું વત્તા એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર ભાગ્યા સાત માઇનસ આઠનો વર્ગ આ કે આઈ અપોન આપવાના એટલે એક્સ બાર અને એક્સ બાર આપણને આઠ આપેલા છે એક્સ બાર કેટલા આપેલા છે આઠ એટલે આપણે અહીંયા જોઈશું

એટલે ચારસો ને અડતાલીસ આપણને મળશે હવે આપણે અહીંયા જોઈએ કે એ સ્ક્વેર વધતા બી સ્ક્વેર બરાબર ચારસો સાહીઠ ઓછા ચારસો અડતાલીસ એટલે માઇનસ બાર અરે વધતા બાર વધશે એ બાર બાર ઓછા એકસો બાર આ બાજુ લાવીએ એટલે બાર ઓછા એકસો બાર એટલે બાર ઓછા એકસો બાર એટલે આપણી જોડે થશે બાર ઓછા એકસો બાર એટલે અહીંયા આપણી જોડે થશે સો માટે એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર માઇનસ સો બરાબર ઝીરો હવે માટે એ સ્ક્વેર અને બી સ્ક્વેરની કિંમત આપણે અહીંયા લખી ચૌદ ઓછા એ એટલે ચૌદ ઓછા એનો વર્ગ માઇનસ સો બરાબર ઝીરો એ સ્ક્વેર વત્તા એકસો છન્નું ઓછા અઠ્યાવીસ એ વત્તા એ સ્ક્વેર ઓછા સો બરાબર ઝીરો એ સ્ક્વેર વત્તા એ સ્ક્વેર ટુ એ સ્ક્વેર માઇનસ અઠ્યાવીસ એ

અથવા જો એ બરાબર છ હશે તો બી બરાબર આઠ થશે માટે બાકીના બે અવલોકાનો આઠ અને છ છે મિત્રો આ જ રીતે આગળના દાખલા જે બાકી રહ્યા એ દાખલા નેક્સ્ટ સેશનમાં જોઈશું અસ્તુ